સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના પ્રથમ ચરણમાં મ્યાનમાર પહોંચ્યા. પ્રમુખ થેન્સેન સાથે કરી મુલાકાત. આવતીકાલે આસિયાન બેઠકમાં લેશે ભાગ. મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત જીતવા એનસીપીનો સાથ લેવા ભાજપ તૈયાર. આવતીકાલે અધ્યક્ષની ચૂંટણી બાદ ફડણવીસ મેળવશે વિશ્વાસનો મત. છત્તીસગઢમાં નસબંધી ઓપરેશન બાદ 8 મહિલાના મૃત્યુ. પ્રધાનમંત્રીએ મ્યાનમારથી મુખ્યમંત્રીને ફોન કરીને તાકીદના પગલાં લેવા આપી સૂચના. અને વિધાનસભાનું 2 દિવસીય સત્ર સમાપ્ત. ટૂંકા સત્ર દરમિયાન 6 વિધેયકો કરાયા પસાર. આજે પૂરા દિવસ માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો કરાયા હતા સસ્પેન્ડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મ્યાનમારના પાટનગર ને પી થો પહોંચી ચૂક્યા છે. તેઓ 12 નવેમ્બરે મ્યાનમારમાં યોજાનારી ઇન્ડિયા આસિયાન શિખર તેમજ 13 નવેમ્બરે દક્ષિણ પૂર્વ એશિયા શિખર બેઠકમાં ભાગ લેશે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મ્યાનમારના પાટનગર ને પી થો પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની લુક ઇસ્ટ નીતિનું અનુસરણ કરતા પ્રધાનમંત્રીએ મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજી એમ 3 દેશોના 10 દિવસના વિદેશ પ્રવાસનો આરંભ કર્યો છે. મ્યાનમાર પહોંચતા જ પ્રધાનમંત્રી મોદીએ પ્રમુખ થેન્સેન સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ભારત મ્યાનમાર દ્વિપક્ષી બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં અનેક દ્વિપક્ષી મુદ્દે ચર્ચા થઈ હતી. તો ઇસ બારે મેં બસ ઇતની બાત હુઈ થી કે ભાઈ હમ જલ્દી સે જલ્દી બસ સર્વિસ કો સ્ટાર્ટ કરના ચાહીએ, લેકિન હમે પતા હૈ કે ઇસમે કુછ કઠિનાઈયાં હૈ ઓર ઇસ કઠિનાઈયોં કો હમ દૂર કરને કી પ્રયત્ન કા પ્રયત્ન કર રહે હૈ. પ્રધાનમંત્રી મોદી બુધવારે મલેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર અને દક્ષિણ કોરિયાના વડાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત મ્યાનમારમાં લોકશાહી માટે લડત ચલાવી રહેલા સુ કીને પણ મળશે. બુધવારે બપોરે મળનારી આસિયાન શિખર બેઠકમાં પણ ભાગ લેશે. બેઠકમાં ભારત આસિયાન દેશો સાથે પરસ્પર સહયોગ વધારવા પ્રયાસ કરશે. This year we are taking an active east emphasis to the 12th ASEAN India summit and we would highlight the deep roots of our shared civilizational heritage, also reinforce the common strategic political and economic perspective between ASEAN and India. પ્રધાનમંત્રી ગુરુવારે દક્ષિણ પૂર્વ એશિયા શિખરમાં ભાગ લેવા ઉપરાંત રશિયા અને ચીનના પ્રધાનમંત્રી અને મ્યાનમારમાં વસી રહેલા ભારતીય સમુદાયને પણ મળશે. શિખર બેઠકોમાં દક્ષિણ ચીન સાગર વિવાદ અને નાલંદા વિદ્યાલય માટે સહયોગ મેળવવાને મુદ્દે પણ વાતચીત થઈ શકે છે. Prime Minister would be having detailed exchange of views with his counterparts on the evolution in the political and economic architecture of the region. Also EAS members negotiating the regional comprehensive economic partnership agreement within the 16 countries of the East Asia summit. ત્રણ દેશોના 10 દિવસના પ્રવાસે રવાના થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે G20 બેઠકમાં કાળા નાણાંને મુદ્દે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાને મુદ્દે ચર્ચા થઈ શકે છે. વિદેશ પ્રવાસ દરમિયાન વિશ્વના 40 જેટલા નેતાઓને મળવાની તક મળતા ક્લીન એનર્જી, નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દક્ષિણ ચીની સાગરની સ્થિતિનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના પ્રથમ વિસ્તાર બાદ નિયુક્ત થયેલા નવા મંત્રીઓ દ્વારા તેમનો કાર્યભાર સંભાળવાનો સિલસિલો આજે પણ ચાલુ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. હરિયાણાના જાટ નેતા ચૌધરી વીરેન્દ્રસિંહે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો કારભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળી લીધા બાદ ભૂમિ અધિગ્રહણ મામલે ખેડૂતોના હિતને સર્વોપરી રાખવા પર વિશેષ ભાર મૂકતા કેબિનેટ મંત્રીએ મનરેગામાં રહેલી ખામીઓને દૂર કરવા ખાતરી આપી હતી. દેશ મે ગાંવ મે રહેને વાલે કુછ એસે લોગ હૈ જિન્હોને કભી 500 કા નોટ કા દર્શન નહીં કિયા થા. ગરીબ આદમી મનરેગા કે માધ્યમ સે ઉસકો છુઆ ગયા હૈ ઓર જહાં તક મનરેગા કી
कार्यशैली की बात है, उसमें कोई खामियां हैं कोई, उनको हम उस पे पुनर्विचार करेंगे। राजीव प्रताप रूड़ीए पण कौशल्य विकास मंत्रालय नो पदभार संभाळ्यो हतो। તેમણે જણાવ્યું હતું કે યુવા પ્રતિભાઓનો વિકાસ કરી પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ યંગ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે। This particular ministry would come forth to meet the aspirations of young India and the beautiful slogan given by the Prime Minister, Make in India is going to be fulfilled by the skill development ministry। બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। નવી ઓફિસમાં પહેલા દિવસે પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી ચૌધરીએ આંતરિક સલામતીને અગ્રતા આપીને વિપરીત આબોહવા વચ્ચે સરહદે ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોની તકલીફોનું નિવારણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। मुझे विश्वास है कि जो जिम्मेदारी मुझे दी है वो जिम्मेदारी अच्छी तरह से सफलतापूर्वक पार करूँगा। जो भी चुनौतियाँ होगी तो सभी चुनौतियों का अच्छी तरह से समाधान निकालेंगे। નવા મંત્રીઓની વરણી સાથે જ સરકારની કામગીરી વેગીલી બનશે તેવી આશા સેવાઈ રહી છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશ્વાસમત હાંસલ કરવાના છે ત્યારે ભાજપે સ્પષ્ટતા કરી છે કે ભાજપ કોંગ્રેસ પક્ષ સિવાય કોઈપણ પક્ષનું સમર્થન લેવા તૈયાર છે, જેનાથી ભાજપ એનસીપીનું સમર્થન લેવા તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે। દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે યોજાનારા અધ્યક્ષપદ માટેની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઉતારવાની શિવસેનાએ જાહેરાત કરી છે। અધ્યક્ષપદ માટે કોંગ્રેસે પણ વર્ષા ગાયકવાડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। છત્તીસગઢના વિલાસપુરના તખતગઢ તાલુકામાં શનિવારે વ્યંધીકરણ ઓપરેશન માટે યોજાયેલા સરકાર કેમ્પ બાદ ઓપરેશન કરાવી ચૂકેલી 30 મહિલાની સ્થિતિ કથળી હતી અને તે પૈકી 8 મહિલાના મૃત્યુ થઈ ચૂક્યા છે। આ ઘટનાએ છત્તીસગઢમાં આક્રોશ અને શોકનું વાતાવરણ સર્જ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી, તેમજ મુખ્યમંત્રી રમણસિંહ સાથે ટેલિફોન પર વાત કરીને પગલાં લેવા જણાવ્યું હતું। પ્રસ્તુત છે એક અહેવાલ। છત્તીસગઢના આરોગ્યમંત્રી અમર અગરવાલના મતવિસ્તાર વિલાસપુરના જ પેંડારી ગામે નસબંધી કેમ્પમાં વ્યંધીકરણ ઓપરેશન કરાવ્યાના 24 જ કલાકમાં 40 જેટલી મહિલા પેઢુંમાં દુખાવા સાથે અસહ્ય પીડાનો ભોગ બની હતી। તમામ પીડિત મહિલાને જિલ્લા હોસ્પિટલ તેમજ એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન 8 મહિલાના મૃત્યુ થઈ ચૂક્યા છે। ઘટનાને પગલે રાજ્યમાં આક્રોશ અને શોકનું મોજું ફરી વળ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી રમણસિંહે તાકીદે 3 સભ્યોની સમિતિની રચના કરીને તપાસના આદેશ કર્યા છે અને મૃતકોના પરિવારના સભ્યોને રૂપિયા 4 લાખનું વળતર તેમજ ગંભીર રીતે બીમાર મહિલાને રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે। ઘટનાને પગલે 4 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નસબંધી શિબિર અભી પિછલે શનિવાર કો હુઈ થી ઓર ઇસકે પશ્ચાત આજ કુછ ડેટ હુઈ હૈ और जो कॉम्प्लिकेशंस आई है सारे महिलाओं को जिला अस्पताल और सिम्स में भर्ती कराया गया। माननीय मुख्यमंत्री महोदय ने ऑलरेडी जांच के आदेश दिया है। तपास माटे पोस्टमार्टम अहवाल की प्रतीक्षा थई रही छे। पोस्टमार्टम पण वीडियोग्राफी साथे करवा सूचना आपवामां आवी छे। दूरदर्शन समाचार अमदावाद। दर्शक मित्रों वधु समाचार एक नानकड़ा विराम बाद। हरिता एक नास्तो आपने ખૂબ ભૂખ લાગી છે લો આ કેટલી વાર ખાશો સવારે તો ભરપેટ નાસ્તો કર્યો છે અરે આજકાલ ભૂખ બહુ જ લાગે છે કે પાચન શક્તિ સુધરી ગઈ છે પાચન શક્તિ કઈ સુધરી નથી મને તો કોઈ બીમારી લાગે છે હે બીમારી આવા લક્ષણો જણાય તો તમને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ હોઈ શકે છે અતિશય પેશાબ અતિશય તરસ અને અતિશય ભૂખ એ ડાયાબિટીસના લક્ષણ છે જો આવું જણાય તો તરત જ લોહીમાં શુગરના પ્રમાણની તપાસ કરાવો ડાયાબિટીસને રોકવા માટે લોહીમાં શુગરના પ્રમાણની તપાસ નિયમિત કરાવો ચાલવા દોડવા કે યોગાસન જેવી શારીરિક કસરતો નિયમિત કરો પોષક આહાર લો જેમાં રેસાવાળા શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારો વધુ ચરબીયુક્ત ખોરાક ન લો કેફી પીણા તથા ધૂમ્રપાનથી દૂર રહો જીવનશૈલીમાં થોડોક બદલાવ એ જ છે ડાયાબિટીસનો ઉપાય।
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત સમાચારમાં આગળ વધીએ. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ઝારખંડના લોકોને નક્કી કરવાનું છે કે તેમને એક પક્ષની સ્થિર સરકાર જોઈએ છે કે રાજકીય સોદાબાજીથી ચાલતી સરકાર. ઝારખંડમાં સરકાર રચવી તે ભાજપનું એક સ્વપ્ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસમાં ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યપાલ ઓપી કોહલીએ અમદાવાદ જિલ્લાના બારેજા ખાતે ઓર્થોપેડિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર કેટલાક મહાનુભાવોનું પ્રમાણપત્ર આપીને તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દાન અને દયા એ ભારતીય સંસ્કૃતિના મુખ્ય પાયા છે. જામનગરના હાલા રસીઓની ઉત્તર ગુજરાત માટે સીધી રેલવે સુવિધા મળવાની ઈચ્છા પૂરી થઈ છે. હાપા બિલાસપુર સાપ્તાહિક સુપરફાસ્ટ નવી ટ્રેનને આજે બપોરે સાંસદ પૂનમબેન માડમે હાપા રેલવે સ્ટેશનથી લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન દર મંગળવારે હાપાથી બિલાસપુર જવા નીકળશે અને ગુરૂવારે હાપાથી પરત મળવાની જામનગર ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર સહિતના લોકોમાં ખુશી જોવા મળી હતી. સાંસદ પૂનમબેન માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકોને સુવિધા આપવા બદલ પ્રથમ રેલવે બજેટમાં જ આ ટ્રેન ફાળવવા બદલ રેલવે મંત્રાલયનો આભાર માન્યો હતો. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તથા મહાન સ્વતંત્ર સેનાની મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોઈએ એક અહેવાલ. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તથા મહાન સ્વાતંત્ર સેનાની મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 11 નવેમ્બરે ઉજવાતો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણને નીતિઓ તથા મૂલ્યો અને ધ્યેયનું વિશ્લેષણ કરવાની એક તક આપે છે. એક સ્વાતંત્ર્ય સેનાની તથા રાષ્ટ્ર નિર્માતા તરીકે ઓળખાતા મૌલાના અબુલ કલામે શિક્ષણને મહત્તા બક્ષી, શિક્ષા મંદિરોની સ્થાપના કરી. આઈઆઈટીની વાત હોય કે પછી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપનાની વાત, દેશમાં પ્રાથમિક શિક્ષણ તથા જ્ઞાનને વિકસાવવા માટે મૌલાના આઝાદે ભરેલા મહત્વના પગલાઓમાં સ્ત્રી શિક્ષણની પણ તેમણે હિમાયત કરી હતી. શિક્ષણ મંત્રી હતા એ સમયે નિઃશુલ્ક શિક્ષણનું સપનું તેમણે જોયું હતું. આજે 6-14 વર્ષના બાળકોને માટે મળતું નિઃશુલ્ક શિક્ષણ તેમને આભારી છે. દેશના પ્રથમ શિક્ષણ મંત્રીના જન્મદિવસે એ વાત પણ નોંધવી જ રહી કે દેશમાં 70 લાખથી વધુ બાળકો શિક્ષણથી વંચિત છે. પુરુષ તથા મહિલાઓના શિક્ષણમાં પણ 10% જેટલો ફરક છે. શાળાઓમાં યોગ્ય શિક્ષકોનો અભાવ, દેશમાં 5 લાખથી વધુ ખાલી પડેલી શિક્ષકોની જગ્યા જેવા અનેક એવા મુદ્દાઓ છે જેમાં સુધારા કરવાની જરૂર છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગોંડલના લોકોને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી મળી રહે તે હેતુથી માહિતી અને પ્રસારણ મંત્રાલયના તમામ મીડિયા એકમો દ્વારા ગોંડલ ખાતે 3-દિવસીય લોકમાહિતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી સૌને મળી રહે અને આ યોજના લોકભોગ્ય બને તે માટે રાજકોટમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પીઆઈબીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સરિતા દલાલે પત્રકારોને લોકમાહિતી ઉત્સવ કાર્યક્રમની માહિતી આપી હતી અને સરકારના કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપવા પત્રકારોને અપીલ કરી હતી. પહેલા દિવસે મહિલા સંમેલન, બીજા દિવસે સરપંચ અને તલાટી સંમેલન અને ત્રીજા દિવસે યુવા રોજગાર સંમેલનનું આયોજન થયું છે, જેમાં લોકોને પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત હેઠળની યોજનાઓ, વિવિધ બેન્કિંગ યોજનાઓ, એલઆઈસી, પોસ્ટલ યોજના વગેરે અંગે માહિતી આપવામાં આવશે. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.